નમસ્તે વિદ્યાર્થી મિત્રો, અને આગળના લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 2.2 ની અંદર 6 દાખલા સુધી જોયું હતું. આજે આપણે 7મો દાખલો જોવો છે. 7મા દાખલાની અંદર આપણને એવું આપ્યું છે, 8 ના 3 ગુણિતનો સરવાળો 888 છે, તો તે સંખ્યા શું? આપણે 8ના ગુણિત કીધા છે. 8ના ગુણિત એટલે પેલો પહેલી સંખ્યા 8, બીજી સંખ્યા 8 ની અંદર 8 ઉમેરો ત્યારે એટલે કે 16, ત્રીજી સંખ્યા 8માં આપણે 8 ઉમેર્યા હતા એટલે 16 મળ્યા હતા, એમાં પાછા 8 ઉમેરો એટલે 24. આ રીતે 8-8 ઉમેરતા જઈએ તો 8ના ગુણિત, 4ના ગુણિત કીધા હોય તો 4-4 ઉમેરવાના, 11ના ગુણિત કીધા હોય તો 11-11 ઉમેરવાના, એટલે જેટલા નો ગુણિત કીધો હોય એટલે એટલા એ સંખ્યામાં ઉમેરવા પડે. આપણે 3 ક્રમિક ગુણિત લેવા છે. તો પહેલો જે 8નો ગુણિત છે એને આપણે એક્સ કહીએ, બીજો ગુણિત છે એને x+8 કહીએ, ત્રીજો ગુણિત હોય એટલે x+8+8 કહીએ, તો આપણને એના ગુણિત મળી જાય. અને એ ત્રણેયનો સરવાળો આપણને 888 આપ્યો છે, તો એના ઉપરથી આપણે સમીકરણ બનાવીએ અને ઉકેલીએ એટલે આપણને 8નો ગુણિત મળી જાય, એટલે કે તે સંખ્યાઓ મળી જાય. ધારો કે 8નો પહેલો ગુણિત બરાબર x, ક્રમિક બીજો ગુણિત 8નો ક્રમિક બીજો ગુણિત બરાબર x+8, 8નો ક્રમિક ત્રીજો ગુણિત બરાબર x+8 હતા એમાં 8 ઉમેરો એટલે x+16 થયા. તો આપણી પાસે આ ત્રણ સંખ્યાઓ છે, x+8, x+16, આ ત્રણેયનો સરવાળો આપણને 888 આપ્યો છે. ત્રણેય સંખ્યાનો સરવાળો બરાબર 888. હવે આપણે આનું સમીકરણ બનાવીએ. સરવાળો કરો 24 બરાબર 888 માટે આ 3x બરાબર, હવે આ પ્લસ 24 છે આપણે ભૂલાવીએ તો માઇનસ 24 થાય, 888 માઇનસ 24 માટે 3x બરાબર 8 માંથી 4 જાય તો 4, 8 માંથી 2 જાય તો 6, 8. હવે આપણે x મેળવીએ તો x બરાબર 864/3, આપણે આ સંખ્યાને 3 વડે ભાગાકાર કરવાનો, 864 ને આપણે 3 વડે ભાગાકાર કરવો છે. તો 3 2 6 2 વધ્યા ઉપરથી 6 3 8 24 2 વધ્યા ઉપરથી 4 3 8 24, તો આપણે 288 મળ્યા. તો અહીંયા મૂકવાના x બરાબર 288, એટલે પહેલી સંખ્યા છે એ આપણને મળી 288, એટલે 8નો પહેલો ગુણિત માટે 8નો પહેલો ગુણિત બરાબર x બરાબર 288, બીજો ગુણિત બરાબર x+8 કરેલા હતા અને 288 ની અંદર 8 ઉમેરવાના, x ની જગ્યાએ આપણે 288, તો આના બરાબર 8 ને 8 વધે એટલે 9 વધે. ત્રીજો ગુણિત બરાબર x+24 બરાબર 288 ની અંદર આપણે ઉમેરવા, તો બરાબર 8 ને 4 12, 1 વધી આવે 3 ને 8 અગિયાર 1 વધી 3 312. તો આપણે આ 3 ગુણિત મેળવ્યા, 288, 296 અને 312, આનો આપણે સરવાળો કરીએ તો 888 થઈ જવો જોઈએ. તો આપણે 10 ને 8 વધીએ 3 ને 3 12 મળી જાય છે. તો આપણો આ જે જવાબ છે સાચો છે, આપણે જવાબ ચેક કરવો હોય તો x ની જે બધી કિંમત મળી આ પહેલા ગુણિત ની બીજા ગુણિત ની ત્રીજા ગુણિત ની
એનો સરવાળો કરો તો આ સ્ક્વેર છે આવું છે કેવી ગયો કે આપણો જવાબ સાચો છે તો આ રીતે આપણે દાખલા નંબર 1 કર્યો હવે આપણો બીજો જોઈએ દાખલા નંબર 8 ચડતા ક્રમમાં એની ત્રણ ક્રમિક પૂર્ણાંક સંખ્યા વડે અનુક્રમે 2 3 અને 4 વડે ગુણાકાર કરી તેનો સરવાળો કરતા સરવાળો 74 મળે છે તે સંખ્યા શોધો તમે ચડતા ક્રમની ત્રણ સંખ્યાઓ નો સરવાળો 51 થાય એવો એક દાખલો છઠ્ઠો જોઈએ તો એમાં આપણે ચડતા ક્રમની ત્રણ સંખ્યાઓ x x + 1 અને x + 2 ધારી દીધી જેવી રીતે આપણે ચડતા ક્રમની ત્રણ સંખ્યાઓ કહીએ તો x x + 1 અને x + 2 થાય અમને પહેલી સંખ્યા x તો એને 2 વડે ગુણો બીજી સંખ્યા x + 1 તો એને 3 વડે ગુણો ત્રીજી સંખ્યા x + 2 તો એને 4 વડે ગુણો અને એનો સરવાળો કરો તો તમને જવાબ 74 મળે છે એવું આપણને આપેલું છે તો એના ઉપરથી આપણે સમીકરણ બનાવીએ તો પહેલી સંખ્યા ધારીએ ધારો કે ત્રણ ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓ ધારો કે ત્રણ ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓ x x + 1 અને x + 2 છે હવે આપણે અહીં આપેલું છે એ મુજબ પહેલી સંખ્યાને 2 વડે બીજી સંખ્યાને 3 વડે ત્રીજી સંખ્યાને 4 વડે ગુણતા પહેલી સંખ્યાને 2 વડે બીજી સંખ્યાને 3 વડે અને ત્રીજી સંખ્યાને 4 વડે ગુણે સરવાળો કરતા સરવાળો 74 મળે છે તો એના ઉપરથી આપણે સમીકરણ બનાવીએ પહેલી સંખ્યાને 2 વડે 2 ગુણ્યા x વત્તા બીજી સંખ્યા એને આપણે 3 ગુણવી છે એટલે 3 ગુણ્યા x વત્તા 1 બીજી સંખ્યાને 4 વડે ગુણવું છે x + 2 ની સાથે આપણે 4 ગુણ્યા અને આ ત્રણેયનો સરવાળો આપણને 74 મળે છે એટલે 74 આ પહેલી સંખ્યાને 2 વડે ગુણ્યા બીજી સંખ્યાને 3 ગુણ્યા ત્રીજી સંખ્યાને 4 ગુણ્યા અને 74 હવે આપણે ગુણાકાર કરીએ તો થાય 2x + આ 3 ને અહીંયા ગુણવા પડે અને આની સાથે પણ ગુણવા પડે આપણે કૌંસ ખોલીએ તો આવું થાય 3 ગુણ્યા x બરાબર 3x અને 3 એકા 3 વત્તા 3 એ જ રીતે અહીંયા 4 ને x વડે ગુણવાના 4 ને 2 વડે ગુણવાના તો 4x + 4 નું 8 બરાબર 74 આવો પડે 4x ને 3 7x + 2 એટલે 9x અહીંયા થયા 9x + 3 ને 8 ગયા બરાબર 74 માટે 9x બરાબર 74 - 11 માટે 9x બરાબર 4 માંથી 2 એટલે 3 7 માંથી 2 6 63 આવ્યા માટે x બરાબર 63 ના છેદમાં 9 માટે x બરાબર 7 આપણે x ની કિંમત 7 મળી એ 7 મળે એ મૂકી દે તો 7 7 + 1 = 8 7 + 2 એટલે 9 એ ત્રણ સંખ્યા મળી ગઈ માટે પહેલી સંખ્યા બરાબર x બરાબર 7 બીજી સંખ્યા બરાબર x + 1 બરાબર 7 + 1 એટલે કે 8 ત્રીજી સંખ્યા બરાબર x + 2 બરાબર 7 + 2 બરાબર તો આ ત્રણ સંખ્યા આપણે 7 8 અને 9 આ ત્રણેય સંખ્યાઓ આપણને મળી ગઈ હવે આપણો જવાબ ખરો છે કે ચેક કરવું હોય તો આને 2 વડે ગુણીએ તો 14 અને 3 વડે ગુણીએ એટલે 24 અને 4 વડે ગુણીએ એટલે 36 અને સરવાળો 74 થવો જોઈએ તો 6 4 10 ને 4 14 એક વડે બે બે 4 4 7 તો 74 આપણે એનો જવાબ તો આ રીતે દાખલા નંબર 8 કે આપણે ગણી શકીએ દાખલા નંબર 9 રાહુલ અને હારુન ની હાલની ઉંમરનો ગુણોત્તર 5.7 છે 4 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો 56 વર્ષ થાય તો તેમની હાલની ઉંમર શું અહીંયા રાહુલ અને હારુનની હાલની ઉંમરનો ગુણોત્તર આપણે 5.7 આપ્યો છે એટલે કે પહેલું જે નામ છે એની સાથે પહેલી સંખ્યા જોવાની બીજા નામ સાથે બીજી સંખ્યા અને પાછળ આપણે x લગાડી દઈએ તો આવું થાય
राहुल ने आपकी उम्र 5x, अरुण ने आपकी उम्र 27x, એવી રીતે આપણે આની ઉપર ધારી લઈએ. ધારો કે રાહુલની હાલની ઉંમર બરાબર 5x વર્ષ, અરુણની હાલની ઉંમર બરાબર એની 7x વર્ષ. હવે તમે જાણો છો કે અત્યારે તમારી ઉંમર 13 વર્ષ હોય તો 4 વર્ષ પછી કેટલી થાય? તો 13 ની અંદર તમે 4 ઉમેરશો એટલે કે 17 થશે. તો એમ અહીંયા આની ઉંમર 5x વર્ષ છે, તો 4 વર્ષ પછી 5x ની અંદર આપણે 4 ઉમેરીએ એટલે આની ઉંમર થાય. અહીંયા આપણે કીધું છે 4 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો, એટલે 4 વર્ષ પછી આપણે રાહુલની અને હારુનની ઉંમર લખીએ. તો આવું થાય 4 વર્ષ પછી રાહુલની ઉંમર બરાબર આટલી હતી 5x, એમાં 4 વર્ષ ઉમેરવાના એટલે વત્તા 4 વર્ષ. આપણે 5 ને 4 9x એમ ન કરી શકીએ. જો એમ 5x ને 4x હોય તો 9x કરી શકાય, નહીતર 5x વત્તા 4 એવા દેવા. હવે 4 વર્ષ પછી હારુનની ઉંમર બરાબર 7x વત્તા 4 વર્ષ, આ બંને 4 વર્ષ પછીની ઉંમર આપણને મળી ગઈ. આ બંનેની 4 વર્ષ પછીની જે ઉંમર છે એનો સરવાળો આપણને 56 વર્ષ આપ્યો છે. 4 વર્ષ પછી બંનેની ઉંમરનો સરવાળો 56 વર્ષ છે. તો આપણે આનું સમીકરણ બનાવીએ તો હવે આના ઉપરથી આવું સમીકરણ બને. 4 વર્ષ પછી બંનેની ઉંમરનો સરવાળો 56, તો આ 4 વર્ષ પછીની જે બે ઉંમર છે એનો આપણે સરવાળો કરીએ. 5x વત્તા 4 વત્તા 7x વત્તા 4, આ બે સંખ્યાનો આપણે સરવાળો કર્યો, આના બરાબર 56. તો આ 7 અને 5 બેનો સરવાળો કરો તો 12x થયા, આ 4 ને 4 8 થયા બરાબર 56. માટે 12x બરાબર 56 માંથી આપણે 8 ને બાદ કરીએ, માટે 12x બરાબર 48 મળે આપણને, અહીંયા મળશે 48. માટે x બરાબર 48 ના છેદમાં 5, માટે x બરાબર 4 થયા. x ની કિંમત આપણને 4 મળી, આ 4 હોય એમ છે તો રાહુલની ઉંમર મળી જાય, 4 આમાં મૂકી દો એટલે અરુણની ઉંમર મળી જાય. તો માટે રાહુલની હાલની ઉંમર બરાબર 5x બરાબર 5 ગુણ્યા x કર, તો ગુણ્યા x, x ની જગ્યા પર 4 મૂકવાનું એટલે 20 વર્ષ. હારુનની હાલની ઉંમર બરાબર 7x બરાબર 7 ગુણ્યા 4 બરાબર 28 કર, તો આપણે હાલની ઉંમર બંનેની મળી રહે 20 વર્ષ અને 28 વર્ષ. આપણો જવાબ કરો છે કે અમે ચેક કરવું હોય તો આમાં 4 ઉમેરો એટલે 24, આમાં 4 ઉમેરો એટલે 32, આ બે સરવાળો કરીએ તો આપણને 56 વર્ષ મળવા જોઈએ, મળી ગયા એટલે આપણો જવાબ ખરો છે. તો આ રીતે આપણે જવાબનું ચેક પણ કરી શકીએ આપણો જવાબ ખરો છે કે. દાખલા નંબર 10, વર્ગખંડમાં છોકરા અને છોકરીની સંખ્યાનો ગુણોત્તર 7:5 છે. આપણે જ્યારે પણ આ રીતે 7:5 2:3 ગુણોત્તર રાખવું હોય ત્યારે પાછળ x લગાડી દેવા, એટલે આપણે સંખ્યા કઈ ધારવી પડે એ ખબર પડી જાય. જો પહેલો નામ છોકરાનો છે તો 7x છોકરા, છોકરીઓ પછી છે તો 5x છોકરીઓ, છોકરાઓની સંખ્યા બરાબર 7x, છોકરીઓની સંખ્યા બરાબર 5x. સમજી છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતા 8 વધારે છે, છોકરા 8 વધારે છે, તો વર્ગખંડમાં વિદ્યાર્થીઓની કુલ સંખ્યા કેટલી હશે એ આપણે શોધવું છે. તો અહીંયા આપણે ધારી લઈએ, ધારો કે છોકરાઓની સંખ્યા બરાબર 7x, છોકરીઓની સંખ્યા બરાબર 5x. હવે વાક્ય આપણે એવું આપ્યું છે કે છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતા 8 વધારે છે,
समीकरण बनाव छोकरा संख्या मूकु सात एक्स छोकरी संख्या मूकु पांच एक्स अपने समीकरण जाए वे बराबर की निशानी हो बराबर होने बाजू संतुलन आठ डाबी बाजू एक्स वाला पद ने लई जवाना जमणी बाजू एक्स वगर ना लावा सात एक्स माथी पांच एक्स गया तो बी एक्स वध्या माटे एक्स बराबर आठ छेद मां बे माटे एक्स बराबर चार छोकरीઓની સંખ્યા બરાબર भरत 70 થાય
આમાં x ની કિંમત ઉમેરીએ મૂકીએ એટલે પિતાની ઉંમર થાય આમાં મૂકીએ દાદાની ઉંમર થાય ત્રણેયની કિંમત આવશે માટે ભરતની ઉંમર બરાબર x બરાબર 70 વર્ષ ભરતના પિતાની ઉંમર બરાબર x વત્તા 29 બરાબર x ની જગ્યા પર લખીએ 70 તો 70 વત્તા 29 બરાબર 9 ને 7 16 1 બંદી 3 ને 1 4 46 વર્ષ થઈ ભરતના દાદાની ઉંમર x વત્તા 55 છે તો 70 ની અંદર 55 ઉમેરવાના બરાબર 7 ને 5 12 1 બંદી 6 ને 7 72 વર્ષ થઈ આ ત્રણેયની ઉંમર ભરતની 70 ભરતના પિતાની 46 ભરતના દાદાની 72 આ બધાનો આપણે સરવાળો કરીએ તો આપણે 135 મળવા જોઈએ 6 ને 8 ને 7 15 25 2 ને 4 6 ને 7 થી 135 વર્ષ આવી ગયા એટલે આપણે આ જે કિંમત મેળવી છે એ જવાબ આપણો સાચો છે એમ આપણે ખબર પડે તો આ રીતે ભરતના પિતાની ઉંમર દાદાની ઉંમર અને ભરતની ઉંમર આ ત્રણેયની ઉંમર આપણે શોધવાની હતી આ દાખલાની અંદર આપણે એ શોધી શક્યા તો દાખલા નંબર 11 ની અંદર ગણવાનું હતું કે આપણે ગણ્યો હવે દાખલા નંબર 12 જોઈએ દાખલા નંબર 12 15 વર્ષ પછી રવિની ઉંમર તેની હાલની ઉંમર કરતા 4 ગણી થાય તો રવિની આખી ઉંમર શોધો રવિની હાલની ઉંમર શોધવાની છે તો એના માટે આપણે x ધારી લઈએ ધારો કે રવિની હાલની ઉંમર ધારો કે રવિની હાલની ઉંમર બરાબર x વર્ષ હવે આપણને કીધું છે 15 વર્ષ પછી એની ઉંમર હાલની ઉંમરના 4 ગણા હશે તો આનો આપણે 4 ગણો કરીએ તો x ના 4 ગણા એટલે 4x થયો તો x ના 4 ગણા બરાબર 4x હવે 15 વર્ષ પછી રવિની ઉંમર લખીએ તો 15 વર્ષ પછી રવિની ઉંમર બરાબર અત્યારે ની x છે તો 15 વર્ષ પછી x 15 વર્ષ થઈ જાય 15 વર્ષ પછી રવિની ઉંમર x 15 વર્ષ હવે આપણે એમ કહ્યું છે કે 15 વર્ષ પછીની જે ઉંમર છે એની હાલની ઉંમરના 4 ગણા જેટલી છે આ બંને સરખા છે એવું આપણે કહ્યું છે એટલે એનું આપણે સમીકરણ બનાવીએ હાલની ઉંમર ના 4 ગણા એટલે 4x અને 15 વર્ષ પછીની ઉંમર એટલે x 15 એ બે સરખું થાય છે એટલે આપણે એક બાજુ 4 ગણી ઉંમર લખી x ની અને એક બાજુ x માં 15 ઉમેરાય એટલે 15 વર્ષ પછીની ઉંમર લખી તો આ 15 વર્ષ પછીની ઉંમર હાલની ઉંમરના 4 ગણા જેટલી થાય છે એમ લખ્યું હવે x ની આમ લઈએ તો 4x ઓછા 3x બરાબર 15 3x બરાબર 15 તો માટે x બરાબર 15 છેદમાં 3 માટે x બરાબર 5 થયા આ 5 મળ્યા એ x ની અંદર મૂકો એટલે હાલની ઉંમર થાય માટે રવિની હાલની ઉંમર પાંચ વર્ષ છે હવે આપણો જવાબ ખરો છે કે નહીં ચેક કરવો હોય તો આપણે આ રીતે કરી શકીએ જો અત્યારે એની ઉંમર 5 વર્ષ છે 15 વર્ષ પછી એટલે વત્તા 15 કર્યા તો 20 વર્ષ થાય બીજું આપણે એમ કહ્યું હતું કે આના 4 ગણા તો 5 ને 4 ગણા કરો 5 4 20 તો 27 તો આપણો જવાબ ખરો છે તો આ રીતે આપણે દાખલા નંબર 12 છે એ ભણી શકીએ તો આજે આપણે 7 8 9 10 11 અને 12 અને 6 દાખલા આપણે ગણ્યા આ 6 દાખલાઓ તમારે ગણિતની નોટની અંદર ગણી જવાના હવે બાકીના જે દાખલા રહ્યા એ પછીના લેક્ચરની અંદર આપણે જોશું